ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક ગામમાં ઇન્ટરનેટ સુવિધા ઉભી કરવાની ઈચ્છા વ્યક્ત કરેલ. 15 ઓગસ્ટ 2014 રોજ લાલ કિલ્લા ઉપરથી પણ ભારતને ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટે જન સમુદાયને આહવાન કરેલ. ઓર ઇસલિયે હમારા સપના હૈ ડિજિટલ ઇન્ડિયા. જબ મેં ડિજિટલ ઇન્ડિયા કહેતા હું તબ યે બડે લોગો કી બાત નહીં હૈ, યે ગરીબ કે લિયે હૈ. अगर ब्रॉडबैंड कनेक्टिविटी से हिंदुस्तान के गांव जुड़ते हैं और गांव के आखिरी छोर की स्कूल में अगर हम लॉन्ग डिस्टेंस एजुकेशन दे सकते हैं, आप कल्पना कर सकते हैं कि हमारे उन गांव के बच्चों को कितनी अच्छी शिक्षा मिलेगी. जहां डॉक्टर नहीं पहुंच पाते, अगर हम टेली मेडिसिन का नेटवर्क खड़ा करें तो वहां पर बैठे हुए गरीब व्यक्ति को भी किस प्रकार की दवाई की दिशा में जाना उसका स्पष्ट मार्गदर्शन मिल सकता है. ડિજિટલ ઇન્ડિયાના આ સ્વપ્નને પૂરું કરવાની પહેલ રૂપે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા ખેડબ્રહ્મા ટ્રાઇબલ તાલુકાની 32 ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડી ભારતના સૌ પ્રથમ ટ્રાઇબલ વાઇફાઈ તાલુકાનું લોકાર્પણ કરેલ. આ લોકાર્પણ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાંથી કુપોષણને નાથવા માટે નવીન અભિગમ અપનાવવા માટે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રને આહવાન કરેલ. સ્વીકારી માતા યશોદા મોબાઈલ એપ્લિકેશનનું નિર્માણ કર્યું છે, જેમાં આંગણવાડીના બાળકોના ગ્રોથ ચાર્ટ, સ્ટોક રજીસ્ટર, હાજરી પત્રક તથા બાળ વિકાસની સેવાઓની માહિતી બાળકોના ફોટો સાથે મૂકવામાં આવે છે. આંગણવાડી કાર્યકરે રેકર્ડ રજીસ્ટર નિભાવવાના કામમાં
ઓછો સમય આપવો પડશે અને તેઓ આંગણવાડીમાં માતા અને બાળ વિકાસ માટે વધુ સક્રિય બની મહત્તમ સમય આપી શકશે. વંદે